વિસાવદરમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે તમામ સરકારી અધિકારીઓ તેમજ મામલતદાર અને તંત્રની ભેદી મૌન જોવા મળે છે. વિસાવદર શહેરની અંદર અને તાલુકામાં ઈંટો બનાવવાના ભઠ્ઠા ચાલે છે. તેમાં વપરાતી હજારો ટન માટી ગૌચરની જમીનમાંથી ખુલ્લેઆમ રાત દિવસ ટ્રેક્ટર દ્વારા માટીની ચોરી થઈ રહી છે. જ્યારે ભઠ્ઠા ચલાવતા સંચાલકો દ્વારા મીડિયાને જણાવેલ કે અમે તો 1000 રૂપિયામાં ટ્રેક્ટરનો ફેરો મંગાવીએ છીએ, તે લોકો ક્યાંથી ભરે છે તે અમને ખબર નથી. આ મુદ્દે મીડિયા દ્વારા વિસાવદર મામલતદારને જાણ કરવામાં આવતા મામલતદારે ઉડાવ જવાબ આપેલો કે તમે ખાણ ખનીજ વિભાગને જાણ કરો તો શું વિસાવદર મામલતદારની ખનીજ ચોરી અટકાવવાની સત્તા નથી કે પછી ભાગ બટાઈથી જ ચાલે છે? વિસાવદર મામલતદારની કોઈ કામગીરી ન કરી સીધી ખો આપી દે છે. મામલતદાર દ્વારા માટીનો જથ્થો સીઝ કરવામાં આવેલ ન હોય, ખેતીની જમીન ઉપર ચાલતા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠાની વિરુદ્ધમાં શરત ભંગની કોઈ કાર્યવાહી કરેલ નથી તો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે તંત્રની મીઠી નજરથી જ આખું ખનીજ ચોરીનું નેટવર્ક ચાલે છે કે શું? માના માધાભાઈ ગુસાભાઈ વાટેર, અમારો પ્રશ્ન શું છે? હવે અમારો પ્રશ્ન એ છે કે આ ગૌસર ખેડૂત એક તો વારી લીધા છે, વાહે થોડું ગૌસર વધ્યું છે, એમાં ઈંટુના ભઠ્ઠાવાળા બધી ધૂળ લઈ જાય છે, ધૂળ લઈ ગયા પછી માટી લઈ ગયા કે ખર્ચ તો થાય નહીં, તો સાહેબોને રજૂઆત કરી છે વારંવાર, તો એ આ કરે છે, કાંઈ જવાબ દેતા નથી. તમે કોઈને રજૂઆત કરેલી હતી? અરે બે ચાર વાર રજૂઆત કરી આવ્યો અને મેં અરજી દીધી, પણ કોઈ ધ્યાન દેતું જ નથી. આવે ગાડીઓ લઈને નીકળે અને જોતા તેને વ્યાજ આવી વહીવટ કરતા હોય એવું લાગે છે અમને. વિસાવદર મીડિયા દ્વારા ખાણ ખનીજ અધિકારી દેસાઈ સાહેબનો પણ ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને કહેવામાં આવ્યો હતો, ત્યારે દેસાઈ સાહેબે મીડિયાને જણાવેલ કે તમે જગ્યા ઉપર જઈને અમને લાઈવ લોકેશન નાખો, ત્યારે 99091042 નંબર ઉપર તારીખ 31/1/2024 ના રોજ લોકેશન મોકલ્યું હતું, જેને 14 દિવસ થઈ ગયા છતાં હજુ સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તો શું ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ ગૌચરની જમીનમાંથી માટી ચોરીમાં સામેલ છે એ વાત પણ ચર્ચાએ ચડી છે. 3 દિવસ પછી પણ જો ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી ન કરતી હોય તો શું વિસાવદરના તંત્રની સાથે જૂનાગઢનું તંત્ર પણ ગૌચરની જમીનમાંથી માટી ચોરીમાં સાથોસાથ સૌનો વિકાસની પ્રણાલી અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. મારું નામ ધાનાભાઈ ગઢવી, હું માલધારી છું અને અહીંયા વિસાવદર રહું છું. મારો પ્રશ્ન શું છે તમારો? અમારો પ્રશ્ન એમ છે કે આજ 5 વર્ષથી અમે ગૌચર બાબતમાં મથીએ છીએ, પણ સરકાર એમાં કાંઈ ધ્યાન દેતી નથી. અમે ધક્કા ખાઈ ખાઈ અને થાકી ગયા છીએ, છતાં એનો કાંઈ નિકાલ આવ્યો નથી. અને એ નિકાલ તો હજી આવ્યો નથી, પણ છતાં અમે બહાર ચારીએ છીએ, જ્યાં આ પડ્યું છે એમનેમ ગૌચર, એ ન્યાય ચારીએ છીએ ને ન્યાય આ રીતના આવા ખાડા કરી કરી, અને જ્યાં ઈંટુના ભઠ્ઠાવાળા છે એ અહીંથી બધી માટી બધી ભરી જાય છે, અને માટી એકવાર ખોદાઈ ગઈ પછી ખડ થતું નથી. તો હવે એક તો દબાણ કરી લીધું છે, ન્યાયથી નથી છુટકારો થતો, બીજા નંબરમાં જ્યાં ખુલ્લું છે ગૌચર ત્યાં માટી ભરી જાય, તો અમારે માલ લઈને જવું ક્યાં? અમારા માલધારીને અત્યારે પૂરી કમનસીબી કહો તો કમનસીબી, ને બુરી દશા કહો તો બુરી દશા છે. અમારું કોઈ સાંભળવા રાજી નથી, આવી પરિસ્થિતિ અમારી અત્યારે થઈ છે. તમે આ માટી ભરી જાય છે ટ્રેક્ટરમાં, એની રજૂઆત કોઈને કરેલી છે? એની રજૂઆત બહુ કરી છે, પણ હવે અત્યારે સરકાર આખાડા કાન કરે છે, કોઈ ધ્યાન દેતું નથી. ગાડીઓ લઈને આવે છે, ચક્કર મારીને વૈયા જાય, ટ્રેક્ટરો ભરતા હોય તો સામું જોતા જાય છે, અને બધું ચાલુ છે અત્યારે, સિસ્ટમમાં બધું હાલે છે, એટલે અત્યારે અમારાથી કાંઈ થાય એવું છે નહીં.